गुड मॉर्निंग गर्ल्स, UA03 GPSY 91 આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિકાસ લક્ષી મનોવિજ્ઞાનની. આપણે આજે એમાં નવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર 4 ની અંદર પ્રૌઢાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક આરોગ્ય. આપણે આજે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એની અંદર આપણે જ્યારે બાળકોના માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે મા બાપ અને શિક્ષકો એ માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃત રહે એવું જ અગત્યની બાબત છે. માનસિક રીતે સ્વસ્થ એવા આદર્શ મા બાપ કે શિક્ષકો કેવા હોય એના વિશે માપદંડની મનોવૈજ્ઞાનિક મત પ્રમાણે નીચે પ્રમાણે છે. માં પહેલું છે કે મા બાપ અને શિક્ષકો કેવા હોવા જોઈએ. તે લોકો ચુસ્ત અને આશાવાદી અને બાળકોની પ્રવૃત્તિમાં પૂરતો રસ લેતા હોવા જોઈએ, એટલે શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઈએ અને પોઝિટિવિટી હોવી જોઈએ એમના વિચારોમાં. બીજું એ ખુશ મિજાજ હોવા જોઈએ, પોતાની જાત ઉપર કાબુ રાખનારા હોવા જોઈએ, સુવ્યવસ્થિત અને સહેલાઈથી અકળાઈ ન જાય તેવા હોવા જોઈએ, ગમત અને હસી મજાક કરી શકે અને સહન કરી શકે તેવા હોવા જોઈએ, પોતાની ભૂલ સમજીને કબૂલ કરવાની ખેલદીલી તેમના મનમાં હોવી જોઈએ, તેઓ નિષ્પક્ષ હોવા જોઈએ, ખૂબ ધીરજવાળા અને બાળકો સાથે કામ કરતા સમજદારી અને સહાનુભૂતિ ધરાવનારા હોવા જોઈએ. ઘણા મા બાપ બાળક સાથે કામ લેતી વખતે પોતાની પોતાના શારીરિક બળનો ઉપયોગ કરે છે તે ખૂબ જ ખોટું છે. ઘણી શાળાઓમાં શિક્ષકો પણ સૂટી કે સુટપટ્ટીનો ઉપયોગ કરી ખૂબ છૂટથી એનો ઉપયોગ કરી બાળકોને તૂટતા હોય છે કે રૂપતા હોય છે એમાં કામ કરવાથી. પણ સાચું કહીએ તો બાળક સાથેના આપણા વ્યવહારમાં આપણી શારીરિક શક્તિને બાળકની શારીરિક શક્તિ જેટલી જ મર્યાદિત ગણી અને એની સાથે કામ લેવું જોઈએ. મા બાપ અને બાળક વચ્ચે તથા શિક્ષક અને બાળક વચ્ચે એ ઊંડું તાદાત્મ્ય સંધાવવું જોઈએ. હા, ક્યારેક શિક્ષા એ અનિવાર્ય બને છે, પણ અહીં શારીરિક શિક્ષા કરતાં એવી કોઈ શિક્ષા કરવી જોઈએ જેથી બાળકને સમજાય કે શિક્ષા એ તેના ભલા માટે છે, એના સારા માટે છે. જેમ કે ગૃહકાર્ય અને હોમવર્ક એણે ના કરેલું હોય, બાળક પાસે અંગૂઠા પકડાવવા કરતાં ન્યૂઝપેપરમાંથી જે મુખ્ય સમાચારો છે એ લખી લાવવાનું અને એક્સ્ટ્રા કામ સોંપી શકાય. શિક્ષા એટલી નિમ્ન સ્તરની ના હોવી જોઈએ કે બાળક દરરોજ હોંશે હોંશે શિક્ષાને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય, બરાબર છે? એટલે શિક્ષા જેવું લાગે જ નહીં એવું ના હોવું જોઈએ, બરાબર છે? શિક્ષા એ મા બાપ કે બાળક પરનો વિજય નથી પેરેન્ટ્સનો, પણ બાળકોને સાચા માર્ગ ઉપર ચાલતા કરવા માટેની એક કમ્પ્રેન્ટી છે. ઘણા મા બાપ પોતાના બાળકો પોતાના કહ્યામાં રહે એવું માનતા હોય છે, એટલા માટે કેટલા બધા યાજ્ઞાનિક છે એના બહુ જ વખાણ કરતા હોય છે. પણ આ વલણ બાળક જ્યારે તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે આવું વર્તને બાળકને વિદ્રોહી બનાવી દે છે. બાળકનું પણ એક આગવું વ્યક્તિત્વ હોય છે જે સ્વીકારી અને તેને અનુરૂપ એના હક્કો હોય તેને આપવા જોઈએ, તો જ એની ફરજની ભાવના તેના મનમાં જાગશે. આમ મા બાપ અને શિક્ષકો બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા જવાબદાર હોય છે. તરુણાવસ્થામાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ નિરોગી જીવન માટે કોઈ એક જ માપદંડ શક્ય નથી, કારણ કે તરુણ અને તરુણી એકબીજાથી ભિન્ન હોય છે. કેટલીક દરેકની કૌટુંબિક પરિસ્થિતિ છે અને દરેકના શારીરિક માનસિક આવેગાત્મક વિકાસ અને શિક્ષણ વાતાવરણ વગેરે જુદા જુદા હોય છે. જે અમુક મુદ્દા પર આપણે એને લગતું ધ્યાન આપીશું. એમાં પહેલું છે સંરક્ષણની ભાવના, સિક્યોરિટી. તરુણાવસ્થા એક એવી અવસ્થા છે જ્યારે તરુણ અને તરુણીઓને એ સ્વતંત્રતા ગમે છે, એ સાથે સાથે એ રક્ષણ અને હું પણ
મેળવવાનું એમને ગમે છે. તેઓ એ ઉંમર એવી છે કે એ લોકો બાળપણમાં પણ એકદમ જાકારો નથી આપી શકતા કે પોતે મોટા છે એવું કહેવાનું પણ એ લોકો પોતાની જાતે નથી રોકી શકતા. દાખલા તરીકે એમને એવું કોઈ કામ આપવામાં આવે કે જે બાળકો પર, દાખલા તરીકે એટલા મોટા તરુણોને આપણે બેટા કહીને બોલાવીએ તમને, એમ કહે કે અમે બાળક નથી, તમે અમને હવે મોટા છે એ રીતે બોલાવો, નામથી બોલાવો. તો તમે એમને 50,000 કે 1,00,000 રૂપિયા આપી દો અને એમ પોતે જાઓ બેંકમાંથી ભરી આવો, તો એમ કહેશે કે ના ના, આ કામ માટે હું હજી ના આવ્યો છું કે ના આવ્યું છું. એટલે એ એવી ઉંમરમાં છે કે જ્યાં એ પોતાને બાળક પણ નથી કરતા અને એ પોતાની જાતને એકદમ પુખ્ત વ્યક્તિ કરે એવા કામ કરવા માટે પણ યોગ્ય ગણતા નથી. તો આવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં એમને પોતાના નિર્ણયો પોતાના પોતે લેવાના ગમે છે, પણ એ નિર્ણયો કઈ પ્રકારના છે એના ઉપર એ ડિપેન્ડ છે. એમના મિત્રોની પસંદગી કરવાનું એમને ગમે છે, એમને પોકેટ મની મળવું જોઈએ એવું એ માને છે, પણ પૈસા કમાવાની એ જ નથી એવું પણ એ લોકો માને છે. એવા સમયમાં જો એમને જે પોકેટ મની મળે છે એનો જો હિસાબ માંગવામાં આવે, પૈસા ક્યાં વાપરે એવું પૂછવામાં આવે, તો એમને ખોટું લાગે છે, એમને દુઃખ લાગે છે, અને એમની સાથે સાથે એમને ડર પણ એવું લાગે છે કે જો અમે કોઈ ખોટા નિર્ણય લઈ લઈશું તો ખોટા મિત્રોની પસંદગી કરીશું તો અથવા પૈસા ખોટા જગ્યાએ વાપરી કરીશું કે વેરીથી નાખીશું તો. એટલે આ રક્ષણાત્મક ખૂંટની જરૂર પણ એ તરુણાવસ્થામાં ઘણી રહે છે. તરુણાવસ્થા દરમિયાન જે અસુરક્ષાની ભાવના સેવાય છે એના મૂળમાં જ્યારે બાળક ખૂબ નાનું હોય એ ગાળાની અંદર એના કેવા અનુભવો છે એ બાબત રહેલી છે. અને બાળક માતાના ખોળામાં બેસીને ખાધું પીતું હોય અને રમતું હોય તો એ સ્વસ્થ દેખાય છે, પણ નાનું બાળક પણ એ રક્ષણનો અભાવ અનુભવે તો તરત જ પોતાની ચિંતા નીકળે છે. એની ખાવાની પીવાની કે ઊંઘવાની આદતો છે એ અસ્તવ્યસ્ત થઈ જાય છે, અને મોટું થતાં એ બહુ જ જીદ્દી અને ગુસ્સેલ બની શકે છે. કોઈ પણ ધ્યેયની સફળતાપૂર્વક પ્રાપ્તિ માટે રક્ષણની ભાવના ખેવના ખૂબ જ જરૂરી ગણાવાય છે. આમ રક્ષણાત્મક ખૂંટનો અભાવ પણ માનસિક આરોગ્ય માટે જવાબદાર થાય છે. બીજું એમાં જે મુદ્દો છે એ છે પોતાનાપણાની ભાવના. તરુણાવસ્થા દરમિયાન આ ભાવના પણ બહુ જ વધુ જાગૃત બને છે. તરુણ અને તરુણીઓ પોતાના જૂથમાં કે કુટુંબમાં બધા જ પોતાને પોતાના ગણે એવું ઈચ્છતી હોય છે. આ ભાવના સંતોષાય ત્યારે એ માનસિક અસ્વસ્થાનો પ્રશ્ન ઊભો રહેતો નથી. તરુણ અને તરુણી પોતાને કુટુંબ અને સમાજના અવિભક્ત અંગ તરીકે ત્યારે જુએ છે અને ગણે છે. ભલે બીજાના મા બાપથી પોતાના મા બાપ જુદા છે, છતાં દેખીતી રીતે તેઓ સાથે પોતાનાપણાની ભાવના છે જે વધુ સારું રૂપ લઈ શકે છે. પોતે શું કરે છે અને શું નથી કરતા કે એનાથી નહીં, પણ તે અમુક કુટુંબ ચોક્કસ સભ્ય છે કઈ રીતે તેને મહત્વ આપવાનું અને એને મહત્વ અપાય એવું એ ગણે છે, એવું એ ચાહે છે. અને આ પોતાનાપણાની ભાવના સાથે ઉષ્મા પણ જોડાયેલી છે. બાળક મોટું થાય તેમ એના કુટુંબ અને મિત્ર મંડળની સાથે લાગણીના તંતુથી એ બંધાતું જાય છે, અને એની સાથે સાથે પોતાના જૂથ તરફ વધારે ઢળે છે. કુટુંબમાં આકર્ષણ એ થોડું ઘટે છે અને પોતાના જૂથ તરફનું આકર્ષણ થોડું વધે છે. જોકે મિત્રો સાથે મજબૂત પણ તરુણાવસ્થામાં સૌથી વધારે જોવા મળે છે, છતાં પોતાના જેવા જ બીજા તરુણ તરુણીઓ સાથે વિચારોની આપલે બાંધછોડ વગેરે તેના વ્યક્તિત્વના વિકાસ માટે જરૂરી એ બની જાય છે. ઘણીવાર કુટુંબ તરફથી ઉષ્માનો અનુભવ ન કરી શકનાર તરુણ તરુણી પોતાના કોઈક મિત્ર પાસેથી આવી મળે તે જોવાનો પ્રયત્ન કરે છે, મેળવવાનો પ્રયત્ન કરે છે, અને એથી જ ઘણીવાર કુટુંબ કરતાં પણ મિત્રનું મૂલ્ય એ વધારે આંકે છે. આ અવસ્થામાં મિત્રતાની કિંમત ખૂબ હોવાથી આવી સાચી મિત્રતા એ જિંદગીભરનો ટેકો રહેતી હોય છે. અને ઉષ્માની જેમ એને જ્યારે સખત જરૂરિયાત હોય ત્યારે મિત્રતાનો હાથ લંબાવનાર એને જીવન પર્યંત વળગી રહેવા માંગે છે.
ઘરમાં મોટા થયેલા બાળકો ઘર સાથેનો નાતો એકદમ તોડી નાખે અને મિત્રભાઈ બની જાય એ જોવું જોઈએ કે એવી પરિસ્થિતિ કેમ બને છે. મિત્રો સાથે એ સમયગાળે જેનામાં રસ રૂચિ પ્રવૃત્તિ વગેરેમાં સારો વેગ આપે એવું પણ જોવું જોઈએ. તરુણાવસ્થા દરમિયાન પોતાના મિત્રો સાથે રસ અને અભિરુચિની જે આપ લે કરતા હોય એવા તરુણો એ સ્વસ્થાની નિશાની દર્શાવે છે. આજે આપણે માનસિક આરોગ્યમાં આટલા બે મુદ્દાની આપણે ચર્ચા કરી છે. તરુણાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક આરોગ્ય. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બે મુદ્દા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.